નમસ્કાર, કેન્દ્રીય સ્કૂલ આપણું ગુજરાતી માધ્યમિક ક્લાસમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં હિન્દી વ્યાકરણમાં 12મો પાઠ ઉપસર્ગ ઔર પ્રત્યય એનો પહેલો ભાગ આપણે જોઈશું. પહેલા ભાગમાં આપણે ઉપસર્ગ વિશેની માહિતી મેળવશું. અહીંયા આપણને 5 વાક્ય આપેલા છે, આપણે જોઈએ. માં મુજસે નાખુશ થી, યહ સરાસર અન્યાય હૈ, આ બડે બદતમીઝ હૈ, હમ બેકસૂર હૈ, યહ પારી લાજવાબ હૈ. રોહિત કે રોહિત શર્મા, પારી મતલબ દા. તો અહીંયા 5 વાક્યમાં આપણે નાખુશ, અન્યાય, બદતમીઝ, બેકસૂર અને લાજવાબ. હવે આ શબ્દની આપણે રચના જોઈએ તો મૂળ શબ્દ અર્થ મેં
જવાબ લાદો તો એનો ઉપયોગ શેના માટે થાય છે? લિખાણ છે શું છે? વિરોધી શબ્દ બનાવીને સહાયક. તો આજે પહેલા ભાગમાં આપણે ઉપસર્ગની વ્યાખ્યા જોયું, મૂળ શબ્દમાં ઉપસર્ગ લાવવાથી કેવી રીતે શબ્દ બને છે, મૂળ શબ્દમાં ઉપસર્ગ લાવવાથી એનો અર્થ કેવી રીતે બદલાય છે, એની ખાસિયત શું છે એ આપણે પહેલા ભાગમાં જોયું. હવે બીજા ભાગમાં આપણે કેટલાક મૂળ શબ્દમાં કેટલાક ઉપસર્ગો લગાડી અને એનાથી બનતા નવા શબ્દો આપણે જોઈશું.